હેલો, જાગૃત આવાસ પર તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજનો આપણે વિડીયો જે છે એ એટલા માટે બનાવ્યો છે કેમ કે હજુ સુધી ઘણા બધા સ્ટુડન્ટ્સ જે લોકો ઓનલાઈન એક્ઝામ આપી રહ્યા છે, હેલો જાગૃત આવાસ પર તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આપણે આજનો વિડીયો એટલે બનાવી રહ્યા છીએ કેમ કે જ્યાં ડિપ્લોમા ફર્સ્ટ યર, ડિગ્રી ફર્સ્ટ યર, એ લોકોની જે ઓનલાઈન એક્ઝામ ચાલી રહી છે એમાં જે લોકો પ્રી ટ્રાયલ ટેસ્ટમાં સક્સેસફુલ થઈ ગયા હોય એ લોકોની વાત કરી રહ્યો છું. જે લોકો પ્રી ટ્રાયલ ટેસ્ટમાં સક્સેસફુલ નથી એ લોકોએ તો કમ્પલસરી ઓફલાઈન એક્ઝામ જ આપવી પડશે. પણ જે લોકો પ્રી ટ્રાયલ ટેસ્ટમાં સક્સેસફુલ સબમિટ કર્યું હતું એ લોકોને હવે શું થાય છે ખબર છે કે બે ત્રણ પેપર આપે અને ચોથા પેપરમાં એરર આવે, ટેકનિકલ ઇસ્યુ આવે, તો હવે સોલ્વ કરવું શું? એ પેપરમાં એટેન્ડ ના થઈ શકે તો એમાં શું કરવાનું? ઘણા બધા છોકરાઓના ફોન આવ્યા છે, ઘણા બધા છોકરાઓની કમેન્ટ આવી છે, મેસેજ આવ્યા છે અને ફોન ઉપર ફોન ચાલુ છે. એટલે આપણે આજે વિડીયો બનાવી રહ્યા છીએ કે જો ટેકનિકલ એરર આવે તમારે જ્યારે તમે એક્ઝામ આપતા હોય ત્યારે પહેલાં સૌથી પહેલાં તમારે ટેકનિકલ એરરનો ફોટો પાડી દેવાનો. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એરર છે કે તમારે લોગિન થતું નથી, લોગિન ઇસ્યુ છે, તો જે લોગિન કરતા હોય ત્યારે જે ઇસ્યુ લખેલો આવે તમારા સ્ક્રીન ઉપર, કાં તો જે એરર બતાવતી હોય એરર, એ બધાના સ્ક્રીનશોટ પાડી દો અને સ્ક્રીનશોટ તમારી જોડે રાખો. બરોબર છે? કાં તો પછી ભવિષ્યમાં એવું પણ થઈ શકે છે કે તમે 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ જે છે એ તમે એક્ઝામ આપી હોય અને પછી વચ્ચેથી તમે બહાર નીકળી ગયા હોય, લોગિન જ ના થવાતું હોય, તો આ બધા જે ઇસ્યુ જે છે આ બધા ઇસ્યુ માટે એક તમે પ્રૂફ તમારી સાથે રેડી રાખજો અને આ પ્રૂફ જે છે એ તમારે મેલ કરી દેવાનો. બરોબર છે? જો જેન્યુઅન કેસ હશે ને, જેન્યુઅન કેસ હશે તો જીટીયુ તમારા આ કેસને 100% કન્સિડર કરશે. લાસ્ટ ટાઈમ પણ જે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવી હતી એ ઓનલાઈન એક્ઝામમાં જે લોકોને આવા ઇસ્યુ આવ્યા હતા એ લોકો માટે ફરીથી ઓનલાઈન એક્ઝામ એરેન્જ કરી હતી. બરોબર છે? કેમ કે એ વખતે કોરોના ચાલુ હતો, તો જે લોકોને એકચ્યુઅલી જીટીયુના સર્ક્યુલરમાં એવું લખેલું છે કે તમારે જો ટેકનિકલ ઇસ્યુ આવે તો તમારે ઓફલાઈન એક્ઝામ આપવાની. બરોબર છે? એવું લખેલું છે, 100% લખેલું જ છે. પણ જો આ જે કોરોનાના કેસીસ છે એ વધતા જ જાય તો પછી ઓફલાઈન એક્ઝામ લેવું પણ ડિફિકલ્ટ થઈ જાય, તો તમારા માટે ફરીથી તમને ઓનલાઈન એક્ઝામનો ચાન્સ આપવામાં આવશે. બરોબર? અને જો ફરીથી ઓનલાઈન એક્ઝામનો ચાન્સ આપવામાં ના આવે તો કશો વાંધો નહીં, તમને ઓફલાઈન એક્ઝામનો ટાઈમ ચાન્સ આપવામાં આવશે. એટલે જે લોકોને ટેકનિકલ ઇસ્યુ આવે છે એ લોકો કોઈ ટેન્શન કરવાની જરૂર નથી, બિંદાસ રહો, ગભરાશો જ નહીં જરાય. બરોબર છે? પોસિબલ છે ટેકનિકલ ઇસ્યુ આવે, એમાં કંઈક બહુ એમાં હું બપા મારી જિંદગી ગઈ એવું ના કરશો, કેમ આવું બધું કરો છો, બિંદાસ રહો. બરોબર? ઓલમોસ્ટ બધાના 70-80% સ્ટુડન્ટ્સ એવા જ છે જે લોકોને ક્લિયર થઈ ગયું છે, કોઈ જગ્યાએ કોઈ એપ્લિકેશનમાં ક્યાંય કોઈ એરર આવી નથી. 30-35% સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકોને આવી એરર આવતી હશે. બરોબર છે? તો તમારે આ બધાને પ્રૂફ કરી રાખવાના. અને આજે મેં ઇમેલ આઈડી જેની પર તમારે મેલ કરવાનો છે એ ઇમેલ આઈડી પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તો તમને એમાં તમારે મેલ કરી દેવાનો. ઠીક છે? ક્લિયર થઈ ગયું? તો હવે ટેન્શન ફ્રી, શાંતિથી ઘરે રહો, સેફ રહો અને ભણવાનું ચાલુ રાખો.